मारू नाम महेंद्र पुरुषोत्तम पंडित, हूँ गुजरात कुकरमुंडा थी आऊँ छू। मने मारा एक कई जगह थी गुजरात कुकरमुंडा। कुकरमुंडा कई बाजू? આપણે નંદરબાર પાસે પડ્યું છે બરાબર। મારા એક ભાઈબંધે મને કીધેલું લોકડાઉનમાં, હું ઘણા વર્ષોથી એટલે એક બે વર્ષથી મને જેવું પાત્ર જોઈતું હતું એ હું એટલે ઢૂંઢતો હતો। મમ્મી પપ્પા પણ બહુ જગ્યા ફરેલા હતા, બટ મારા ભાઈબંધે કીધું તો લોકડાઉનમાં મેં માનતા મૂકી હતી તો મારા 3 મહિના અંદર માનતા માની હતી અને ડબુડી માની માનતા મેં માની લી। હા, તો જેવું મને જોઈતું હતું એવું મારું 3 મહિનાના અંદર થઈ ગયું છે। એટલે પાત્ર મળી ગયું? પાત્ર એટલે લગ્ન કરવા માટે? લગ્ન એટલે તમારા પત્ની શોધતા હતા? પત્ની શોધતા હતા। અરે કેટલા વર્ષથી શોધતા હતા? 2 વર્ષથી નતું મળતું બરાબર। જોઈતું પાત્ર પછી માનતા માની તમે? 2 વખત જોઈતું, પણ જેવું જોઈએ તો એવું મળ્યું ને, તો મારા ભાઈબંધે કીધું એટલે મને માનતા માની મેં લોકડાઉનમાં, તો માનતા મારી હવે પૂરી થઈ ગઈ। અને મળી ગયું આજે તમારા પત્ની સાથે તમે દર્શન કરવા આવ્યા છો? હા, દર્શન કરવા બરાબર। અને કેટલા ટાઈમમાં મેરેજ થઈ ગયા માનતા માન્યા પછી? 3 મહિના એટલે બરાબર, એટલે માનતા પૂરી કરવા આવ્યા? હા, માનતા પૂરી કરવા બરાબર। મારું નામ હેતલબેન ભાર્ગવભાઈ પટેલ, મૂળ અમે ઉવાના રહેવાસી છીએ, સુરત જિલ્લાના। સસરો મારું દેત્રો છે, અમદાવાદ જિલ્લામાં આવ્યું। હું જૂન 2013-2019 રોજ ઘરે બેઠી હતી અને ત્યાર પછી હું મારા પિયરમાં હતી, ત્યાર પછી થોડા ટાઈમ પછી હું જોબ માટે અમદાવાદ આવી। મને મારા સાસરી પક્ષવાળાએ તો છોડી દીધી હતી, હું જોબ કરતી હતી, તો સડનલી મારા ડોક્યુમેન્ટ બધા ઓરિજિનલ રિક્ષામાં ખોવાઈ ગયા, રિક્ષાવાળો લઈને જતો રહ્યો। તો હું જ્યાં રહેતી હતી ત્યાં એક આંટીએ મને એવું કીધું કે ઢબુડી માની માનતા રાખો, આ વિડીયો જોઈ લો, તમને કહેશો એ ટાઈમે તમને બીજા દ્વારા અમને જાણ મળી। તો બીજે દિવસે, આગલે દિવસે મેં કીધું કે કાલે સવારે 6 વાગે વોચમેન મને સામેથી કહે કે તમારા ડોક્યુમેન્ટ મળી ગયા છે। તો બીજે દિવસે સવારે મને 6 વાગે એક્ઝેક્ટ ડોક્યુમેન્ટની આખી બેગ આપી દીધી એમણે। ત્યાર પછી મને મારી છોકરી બહુ યાદ આવતી હતી અને સુરેન્દ્રનગરમાં એક રવિવાર ભર્યો હતો, તો એ દિવસે સડનલી મારા મિસ્ટરના જે પહેલાં ફોન નહોતા આવતા તેડવા માટે, તો એ તેડવા માટે રેડી થઈ ગયા હતા। અને પછી હું કોઈ કદી વાર ભરવા ગઈ નથી। ત્યાર પછી થોડા ટાઈમ પછી અમે અમદાવાદમાં બંને પતિ પત્ની ભેગા રહેતા હતા મારી છોકરી જોડે। પછી લોકડાઉન થવાનું એના આગલા મહિના પહેલાં એ મને મારા પિયરમાં મૂકવા આવ્યા, પછી પાછા એ મને હવે તેડવાનું ના પાડે છે અને ત્યાર પછી અમારો પ્રોબ્લેમ જ ચાલે છે। એટલે તમે ડબુડીમાંની માનતા માની તમારા કામ થઈ ગયા બરાબર, પછી તમે માનતા પૂરી કરવા માટે આવ્યા? પૂરી કરી નથી, એના માટે તમને શું દંડ આપ્યો? અમને એટલા માટે તમને શું થયું, તમારા હસબન્ડ મને પાછા પ્રોબ્લેમ ચાલુ થયા, પ્રોબ્લેમ થયા એટલે તમને ખબર પડી કે હવે ઢબુડીમાંની માનતા બાકી છે, એટલે આજે તમે પૂરી કરવા માટે આવ્યા બરાબર, પૂરી કરવા આવી સરસ। અને પછી બધા સર્પદોષના વિડીયો જોયા તો મને એવું લાગે છે કે આ જ પ્રોબ્લેમ છે, એટલે હું આજે માતાજીના માનતા પૂરી કરવા માટે આવી છું। મને કોઈ અડચણે નથી થઈ, સારી રીતે આવી, અને મારી ઈચ્છા હતી કે પોતે ધબુડીમાં મને મળે તો સારું સરસ। તો આજે એમની જોડે વાતચીત એ થઈ સરસ, માળી કરે અમારો પરિવાર સારી રીતે પાછો થઈ જાય। મારું નામ પુષ્પાબેન ભલાભાઈ પરમાર, ગામ મહી, હાલ હું આટકેશ્વર રહું છું। હું સવારે પૂજા કરવા બેઠી ત્યારે મારા મનમાં કે ગંગાજળ છે, એટલે હું ચેક કરતી હતી, આમ કરીને મેં આમ એ કર્યું તો ફુવારો સીધો મારી આંખોમાં ગયો અને મને બે આંખે દેખાવાનું બંધ થઈ ગયું, આમ ઝાંખું દેખાવા માંડ્યું, હું ગભરાઈ ગઈ એકદમ। પછી મેં માળીની બાધા રાખી, માનતા રાખી, હે માળી ડબુડી માં મારી આંખો બચી જશે અને મને દેખાશે તો હું મારી માનતા પૂરી કરીશ, એટલે મને થોડી વારમાં મને આમ દેખાવાનું સારું થઈ ગયું, દેખાવા માંડ્યું। આંખમાં શું પડ્યું? સેનેટાઈઝર। તો બેન આંખમાં સેનેટાઈઝર પડે તો બચી શકે ખરી આંખ? ના બચે, પણ મને માનતા રાખી એટલે દેખાવા માંડ્યું, અને અત્યારે બે આંખે સંપૂર્ણ દેખાય, તમે આજે ચાલી પણ શકો છો, ચાલી શકો, આંખો સંપૂર્ણ દેખાવાનું શરૂ થઈ ગયું, સારું, આંખો બચાઈ બચાઈ। કેટલી ઉંમર છે? 60 વર્ષ 60 વર્ષે આંખો બચાઈ કહેવાય, બચાઈ, સેનેટાઈઝર નાખવા પડે આંખમાં પડ્યું તો પણ એટલે માનતા પૂરી કરવા રામ રામ માડી। મારે પોતાનું ઘર નહોતું થતું, ખાસા વર્ષથી અમે લોકો ટ્રાય કરતા હતા અને આજે પોતાનું ઘર બી થઈ ગયું, તમારે માનતા પૂરી કરવા આવ્યા છીએ, અને ગાડી પણ અમારે ખાસા વખતથી ટ્રાય કરતા હતા એ પણ નથી, તો હવે એ પણ આવી ગઈ છે, એટલે તમારી માનતા પૂરી કરવા આવ્યા, ગાડી ને ઘર બે તમને અર્પણ કરવા આવ્યા હતા બરાબર। શું નામ તમારું? મારા સોનલ શાસ્ત્રી, શાસ્ત્રી સુનિલ કુમાર ભોગવ, ક્યાં રહેવાનું બંનેને? હિંમતનગર હિંમતનગર કેટલા ટાઈમથી પોતાનું ઘર શોધતા હતા? ખાસા એટલે વર્ષોથી શોધતા હતા અને હવે માનતા માની પછી બે મહિના પછી થઈ ગયું,
બે મહિનામાં જ થયું. જે વર્ષોથી શોધતા હતા નહોતું થતું એ માનતા માની ફક્ત બે મહિનામાં પોતાનું ઘર થયું. કેટલાનું થયું? 33-50 એટલે 34 લાખનું. અને પોતાની ગાડી પણ થઈ? પોતાની ગાડી પણ આવી. બરાબર. આ બંને કોની માનતા હતી? ડબડી માની માનતા રાખી, દિલથી રાખી અને બસ. બરાબર. એને માનતા પૂરી કરવા છો? માનતા પૂરી. બરાબર. હિંમતનગર ગામ મહેસાણા ગોસ્વામી મહેન્દ્રગીરી પહેલાદગીરી. અમે મહેસાણાથી આવીએ છીએ અને મારી બેબી ઇઝરાયલમાં જોબ ચાલુ હતો અને એ જોબ છૂટી ગયો એને. તો એ મારીનો ગરબાની માનતા મોની કે મારી મને એક જલ્દી સેલરી મતલબ નોકરી મળી જાય તો હું તમારી માનતા ગરબાની માનતા કરીશ. તો એને એક જ કલાકની અંદર જોબ મળી ગઈ અને એની જૂની સેલરી 1,30,000 હતી અને મારીએ એની નવી સેલરી 1,60,000 રૂપિયા કરી દીધી અને એક કલાકનો જોબ સારામાં સારો સરસ મળી ગયો. કઈ જગ્યાએ? ઇઝરાયલના અંદર. શું નામ છે તમારા બેબીનું? ગોસ્વામી કિંજલબેન. કિંજલબેન. અને પહેલાં કેટલી સેલરી હતી? 1,30,000. નવી સેલરી? નવી સેલરી 1,60,000. બરાબર. 30,000 નો ફાયદો પણ કર્યો? 30,000 નો ફાયદો કર્યો અને જોબ પણ સારી મળી ગઈ. બરાબર. અને આ પણ આ લોકડાઉનમાં? લોકડાઉનમાં. અને જમવાનું કેટલા કલાક? 5 કલાકમાં. કોઈ શક્ય જ વસ્તુ નથી. કઈ માળીએ ખાલી માનતા રાખીને અહીંથી મહેસાણા ગયા ને એટલે તો એને જોબ મળી ગઈ. અહીંથી નીકળ્યા રવિવારના દિવસે અને મહેસાણા પહોંચતા પહોંચતા એને ફોન આવી ગયો કે મારા કલાકમાં જોબ મળી ગઈ. બાકી આવા સમયમાં મળે ખરી લોકડાઉન? શક્ય જ નહોતું. શક્ય હતું જ નહીં. કોઈ વસ્તુ શક્ય નથી. પણ માળીએ કરી દીધું. શું માન્યું ખાલી તમે? ગરબો. માળીએ ગરબો માન્યો. એક ગરબામાં 1,60,000ની જોબ અને એ પણ 1 કલાકમાં ઇઝરાયલમાં. રામ રામ. મારી માનતા સ્વીકાર કરો. મારું નામ ભાવિક પટેલ છે. નવાવાડજ ગામમાં રહેવાસી માણસ છું. હું નવાવાડજ ગામમાં મારા પરમ દિવસે મારો લક્કી ખો ગઈ હતી. 2.25 તોલાની 2.5 તોલાની. તમારી? રાત્રે લક્કી ખોવાઈ ગઈ. લક્કી સોનાની લક્કી ખોવાઈ ગઈ હતી અને રાત્રે મારા ખોવાઈ ગઈ હતી. અને સવારે હું 9 વાગે હું ઉઠ્યો 8:30 ત્યારે મને ખબર પડી મારા હાથમાં લક્કી નથી. એટલે હું ગભરાઈ ગયો. મારી લક્કી ક્યાં ગઈ કીધું. આખું ઘર ફેદમ ફેદ કરી દીધું. બધું કબાટ બબાટ બધું ફ્યાદી. ઘરમાં બધું ફ્યાદી કાઢ. સોસાયટીમાં બધી જગ્યાએ જઈ આવ્યા પણ મળી નહીં મને. અને પછી હું ભાઈ હું ગભરાઈ ગયો. ભાઈ ગભરાઈ ગયો તો પછી મારા હું ડબુડીમાંનો ફોટો હતો મારા ઘરમાં. હું દર્શન કરવા જાઉં. હું માતાજી જો મારી લક્કી મને મળી જાય મને. હું બહાર જાઉં છું એ દુકાને જાઉં છું. દુકાન આગળથી મારી લક્કી ક્યાંક ગમે ત્યાંથી મળી જાય તો હું તમારા હું માનતા પૂરી તમારી હું પૂરી કરી દઈશ. અને હું ગયો જેવો દુકાને ગયો ને એવો એક્ટિવા જેવો સ્ટેન્ડ કર્યું એવું તરત મારા સામે મારી લક્કી દેખાઈ મને. કઈ જગ્યાએ? દુકાન આગળથી મને રોડ ઉપરથી ફૂટપાથ ઉપરથી મને મળી. કેટલા તોલાની હતી? 2.25 તોલાની. એ પણ સોનાની? સોનાની. એની કિંમત કેટલી થાય છે? એરી 1.25 લાખ 1.5 લાખ રૂપિયા અત્યારે 1,30,000 જેવી થાય. રોડ ઉપર પડી હોય તો મળે ખરી? ના મળે. અશક્ય જ છે એ તો. ના શક્ય કોણ કર્યું? એ માતાજી ડબુડી માને અમારે. બરાબર. ખાલી એક ચોકલેટની માનતા હતી. બરાબર. તમારા આજે મારી મળી ગઈ. હા. અને એ પણ 2.25 તોલાની. અને રોડ ઉપર? રોડ ઉપરથી મળી. રાત્રે ખોવાઈ ગઈ સવારે મળી છે. અને 10 મિનિટ પહેલાં હું બોલ્યો તો 1/2 કલાક જેવું થયું. અને હું બોલ્યો તો માતાજી મારી લક્કી મને ગમે ત્યાંથી મને મળી જાય છે. ખોવાઈ ગઈ હતી કે નહીં? રાતે ખોવાઈ ગઈ હતી. આગલા દિવસે રાતે લગભગ 12 થી 15 કલાક. હા, 15 રોડ ઉપર પડી રહી. રોડ ઉપર કોઈ ના મળી. કોઈ ના મળી. કોઈ ના મળી. હા, કોઈ ના મળી. ડબુડીમાં મારી માનતા પૂરી કરી. 1.5 લાખનું તમારે પૈસા બચાવી દીધા. હા, માનતા પૂરી કરવા. માન લઈ ગયો. મારી ડબુડીમાં મારી માનતા પૂરી કરે. રામ રામ. રામ રામ માડી. જય ફૂલભાઈ ડબુડીમાં. જય ડબુડીમાં. મારું નામ અનિતા વિલિયમભાઈ સોલંકી છે. હું અમદાવાદ ઘોડાસર રહું છું. માડીએ ઢબુડીમાં મને સર્પદોષ જાહેર કર્યો હતો. સર્પદોષના ઉપવાસ કરવાથી મને 4 સોમવારે ગવર્મેન્ટ સરકારી નોકરી મળી ગઈ છે, જે પોલીસમાં મળી ગઈ છે. માં ફૂલભાઈ ડબુડીમાંની દયા છે. જય ડબુડીમાં. સર્પદોષના ઉપવાસ જાહેર કરવાથી અને સર્પદોષના ઉપવાસ કરવાથી 4 સોમવારે તમને જોબ મળી ગઈ સરકારી, એ પણ ગવર્મેન્ટ. Yeah. You do what?